ટુ ફૂડ લાપસી બનાવવા માટે અહીંયા મેં ફાડા લીધા છે ઘઉંના ફાળા જે આ રીતે પેકિંગમાં પણ મળે છે તે સિવાય છૂટકમાં પણ તમને મળી રહેશે ઘંટીએ જે આ રીતના હોય છે ઘઉંના એકદમ નાના નાના ટુકડા હોય છે તો એક વાટકી ઘઉંના ફાળાની સામે એક વાટકી ખાંડ એક વાટકી ઘી ઘી અહીંયા પીગળેલું છે જો પીગળેલું ના હોય તો પોણા એક વાટકી એટલે કે અડધા વાટકીથી થોડું વધારે લેવું અને સાથે જ એક વાટકી ફાળાની સામે ચાર વાટકી જેટલું પાણી તો આ બેઝિક માપ છે ચાર ગણું પાણી જેટલા ફાડા હોય એટલી ખાંડ અને એટલું ગરમ કરેલું ઘી ગરમ ના હોય તો ઓછું લેવું ઠંડુ હોય તો સૌથી પહેલાં આપણે ઘી ઉમેરીશું અને તેને ગરમ થવા દઈશું ઘી ગરમ થાય એટલે આપણે ફાડા એડ કરીશું ઘઉંના ફાડા એડ કર્યા પછી આપણે લવિંગ અને તજ ઉમેરીશું એક તજનો નાનો ટુકડો અને બે લવિંગ હવે ફાળા જ્યાં સુધી શેકાય ત્યાં સુધી આપણે આ બધું જ પાણી આપણે તપેલીમાં એડ કરીને તપેલી આપણે ગરમ કરવા મૂકી દઈશું પાણી ગરમ થાય ત્યાં સુધી ફાળા પણ આપણે એકદમ સરસ આ રીતે હલાવી હલાવીને સરસ શેકી દઈશું ફાળા શરૂઆતમાં તમે જોઈ શકો છો થોડી નાની સાઈઝમાં હતા જેમ જેમ શેકાશે એમ ફાળા સરસ ફૂલશે અને થોડો સફેદ કલર તમને દેખાશે એકદમ સરસ ફૂલીને એકદમ છૂટા થઈ જશે જેને ચારથી પાંચ મિનિટ જેટલો સમય થાય છે શેકાતા હંમેશા શીરો બનાવો કે લાપસી બનાવો પાણી હંમેશા ગરમ કરીને જ એડ એડ કરવું જેમ આપણે શીરામાં પણ દૂધ ગરમ કરીને જ એડ કરીએ છીએ ગરમ કરેલું દૂધ જેથી ટેમ્પરેચર છે આનું ટેમ્પરેચર એકદમ વધારે હોય છે તો જ્યારે આપણે સરખા ટેમ્પરેચરનું મિશ્રણ કરીએ તો એ એકદમ સરસ મિક્સ થઈ જાય તો પહેલાં કરતાં શરૂઆત કરતા જે ફાળા છે એકદમ સરસ ફૂલી ગયા છે પાણી પણ સરસ ગરમ થઈ ગયું છે તો ગેસ બંધ કરીને ફાળા પણ અહીંયા સરસ શેકાઈ ગયા છે તો બધું જ પાણી આપણે ધીરે ધીરે કરીને એડ કરી દઈશું થોડું એડ કરીને આપણે એક વખત આ રીતે હલાવીશું અને બાકીનું પણ આપણે એડ કરતા જઈશું અને મિક્સ કરતા જઈશું જો જરાય ગાંઠા નહીં પડશે તમે ગરમ દૂધ અથવા તો ગરમ પાણી એડ કરો એટલે એકદમ સરસ મિક્સ થઈ જાય હવે બધું જ પાણી એબ્ઝોર્બ ના થઈ જાય ત્યાં સુધી આને આપણે ચડવા દઈશું જરૂર પડે તો આપણે વચ્ચે વચ્ચે હલાવીશું હવે ધીરે ધીરે પાણી એબ્ઝોર્બ થવાનું શરૂઆત થશે વચ્ચે વચ્ચે આપણે ત્રણ ચાર મિનિટ એક વખત હલાવતા રહીશું કૂકરમાં કરો તો ફટાફટ થઈ જશે કૂકર વગર બહાર કરો તો થોડી વાર લાગશે પાંચથી સાત મિનિટ જેટલો વધારે સમય થશે પહેલાં કરતાં ખાસું એવું પાણી એબ્ઝોર્બ થઈ ગયું છે તો હવે ખાસું એવું પાણી એબ્ઝોર્બ થઈ ગયું છે વચ્ચે એક વખત આપણે હલાવી દઈશું અને એકદમ સરસ ચઢી ગઈ છે તેમ છતાં હજુ આપણે ચડવા દઈશું હવે આપણે ખાંડ ઉમેરી દઈશું એક વખત મિક્સ કરી દઈશું અને ફરીથી બીજી ત્રણથી ચાર મિનિટ ચડવા દઈશું છેલ્લે છેલ્લે આપણે ચીપકેના એ માટે આ રીતે મિક્સ કરતા રહીશું હજુ થોડું પાણી ચડવાનું બાકી છે તો હજુ આપણે થોડું બાળીશું ગેસ એકદમ હવે ધીમો રાખવાનો જેથી નીચેથી દાજી ના જાય તો છેલ્લે હવે બધું જ પાણી શોષાઈ ગયું છે અને ધીમે ધીમે હવે ઘી છૂટું પડવાની શરૂઆત થઈ છે તો હવે તમે ગેસ બંધ કરી શકો છો જો મોડેથી ખાવાનું હોય તો પણ ગરમ ગરમ ખાવાની હોય તો હજુ આપણે થોડી ચડવા દઈશું આને

લાપસી પણ બનાવી છે આપણે લાડવાનો લોટ લઈએ અથવા તો પછી ભાખરીનો લોટ લઈએ તેની પણ લાપસી બનાવી છે તો એ લાપસી બનાવવા માટેનું માપ અલગ છે આના કરતાં અને રીત પણ અલગ છે તો ખાસ જો તમારે એ રીતે લોટની બનાવી હોય લાપસી તો તમે એ વિડીયો જરૂર ચેક કરજો અને તે સિવાય આ છે એ ઘઉના ફાળાની લાપસી છે ઘઉનો લોટ નહીં પણ ઘઉંના એકદમ નાના નાના ટુકડા આ તેની લાપસી છે એટલે બંને વસ્તુ અલગ છે બંનેની રીત પણ અલગ છે અને બંનેનું માપ પણ અલગ છે તો એકદમ સરસ થઈ ગઈ છે હવે લાપસી એકદમ સરસ રેડી છે હવે પ્રસાદ માટે ઘી પણ સરસ છૂટું પડી ગયું છે તો બસ હવે આ જ ટાઈમે આપણે ગેસ બંધ કરીશું પાણીનો ભાગ જરાઈ રહ્યો નથી અને ફાળા એકદમ સરસ ચડી ગયા છે સોફ્ટ થઈ ગયા છે જો બહાર તમારે બનાવી હોય આ રીતે એક્ઝેક્ટલી આ જ રીતે બનાવી હોય તો ચાર ગણું પાણી રાખજો જે વાસણ ભરીને અથવા તો જે તપેલી ભરીને તમે ઘઉંના ફાડા લો તેની સામે તમારે ચાર ગણું પાણી લેવાનું એ જ વાસણ ભરીને પણ જો તમે કૂકરમાં કરતા હો અહીંયા મેં બહાર છુટ્ટી કરી છે એટલે થોડો વધારે સમય લાગ્યો છે પણ જો તમે કૂકરમાં કરવી હોય તો ત્રણથી સાડા ત્રણ ગણું પાણી ઇનફ છે ત્રણથી સાડા ત્રણ ઘણું એટલે સવા ત્રણ ઘણું લેશો તો એ એકદમ બેસ્ટ રહેશે એટલે એક વાટકી ભરીને જો તમે ઘઉંના ફાળા લીધા હોય તો તેની સામે તમારે સવા ત્રણ વાટકી ભરીને પાણી ઉમેરવાનું તો ગરમ ગરમ આ લાપસી ખાવાની બહુ જ મજા આવે છે બહુ જ ટેસ્ટી લાગે છે તો તમે જોઈ શકો છો એકદમ સરસ છુટ્ટી થઈ છે અને ઘી અને બધું જ માપ એકદમ પરફેક્ટ છે ઘડ પણ ગેસ બંધ કરી દીધો છે હવે આને તમે ફ્રીજમાં રાખીને બે થી ત્રણ દિવસ સુધી એન્જોય કરી શકો છો આ તો કદાચ વધે તો તો તમે પણ આ લાપસી ચોક્કસ બનાવજો ગણેશ ચતુર્થી નવરાત્રી દિવાળી કોઈ પણ શુભ પ્રસંગ હોય પ્રસાદમાં તમે આ બનાવી શકો છો કોઈ ગેસ્ટ આવ્યા હોય તો દાળ ભાત શાકરોટલી શાકપુરીના કોમ્બિનેશન સાથે પણ આ લાપસી બહુ જ સરસ લાગે છે ઘઉંના ફાડાની લાપસી છે ઘઉંના લોટની લાપસી નથી એટલે ખાસ એ કન્ફ્યુઝન ના થાય આ રીતના ઘઉંના ફાડા લેવાના કોઈ પણ ઘંટીમાં તમને મળી જશે તો તમે પણ ચોક્કસ બનાવજો ટેસ્ટ કરજો અને તમારા રિવ્યુઝ કમેન્ટ સેક્શનમાં જરૂર શેર કરજો